બનાસકાંઠાથી જ્યાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ પર ખોટા એનડીપીએસ કેસનો મામલો સામે આવ્યો છે. પાલનપુરમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ એનડીપીએસના કેસમાં દોષિત જાહેર થયા છે. વર્ષ 1996ના ખોટા એનડીપીએસ કેસ મામલે કોર્ટમાં સંજીવ ભટ્ટને કરાયા હતા રજૂ. પાલનપુર એડી સેશન્સ કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા છે. આવતીકાલે એડિશનલ કોર્ટ આપશે ફાઇનલ જજમેન્ટ. તો એક મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે બનાસકાંઠાથી, જ્યાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ પર ખોટા એનડીપીએસ કેસનો મામલો જે છે તે સામે આવ્યો છે અને તેમાં તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 1996ના એક ખોટા કેસમાં તેની વાત છે. આ પાલનપુરના એડિશનલ સેશન કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા છે.